એક એસટી બસમાં આગ લાગ્યાના સમાચાર છે. સરખેજ જુહાપુરા રોડ પર આ એસટી બસ જે છે તેમાં આગ લાગી હતી, જે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી છે. મુસાફરોથી ખચોખચ ભરેલી આ બસમાં અચાનક જ આગ લાગી હતી અને આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો અહીં સર્જાયા હતા. ફિલહાલ વિગતો મળી છે, આગમાં કોઈ જ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયાના સમાચાર નથી, પરંતુ આ સરખેજ જુહાપુરા રોડ પર આવેલી જે એસટી બસ જે પસાર થઈ રહી હતી તેમાં આગના સમાચાર છે. સંવાદદાતા મિહિર અત્યારે આપણી સાથે. મિહિર, વિગતો આપશો, કઈ બસ હતી, કયા રૂટની હતી અને અત્યારે ફિલહાલ શું વિગતો? યશ, ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડથી આ બસ છે કે ધોળકા તરફ જઈ રહી હતી અને સરખેજ જુહાપુરા પાસે અચાનક જ જે ડ્રાઈવરના જણાવ્યા મુજબ એન્જિનમાંથી ઓઇલ પાઇપ છે તે લીક થયું હતું અને ત્યારબાદ ધીરે ધીરે આગ પકડતા જ આગ છે તે લાગી હતી અને ત્યારબાદ આ એસટી બસ છે જે જીએસઆરટીસીની એ આગમાં ભરતું છે તે થઈ ગઈ છે. કોઈ જાનહાનિ છે તે નથી સર્જાઈ, પરંતુ આ બસમાં અમદાવાદથી ધોળકા જતા આ બસમાં 90 જેટલા પેસેન્જરો હતા અને જાણ થતા જ આ પેસેન્જરોને છે પહેલા નીચે ઉતારી દીધા હતા અને ત્યારબાદ આગ લાગતા જે વિડીયો છે જે દ્રશ્યો છે તે બી સામે આવ્યા હતા કે જે આખી બસ છે તે સળગી ગઈ છે. બસમાં આગ લાગતાની સાથે જ સરખેજ જુહાપુરા રોડ ઉપર પણ ટ્રાફિક જામની સ્થિતિ છે તે સર્જાઈ હતી, પરંતુ હાલ તો આગ લાગ્યાને 1.5 કલાક જેટલો સમય થઈ ગયો એટલે હાલ ટ્રાફિક છે તે નિયમ મુજબ થઈ ગયો છે. બિલકુલ મિહિર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો વિગતો